नमस्कार, जय श्री कृष्ण। श्री कड़वीबाई विराणी कन्या विद्यालय यूट्यूब चैनल अंदर आप सर्वे विद्यार्थियों हार्दिक स्वागत है। विद्यार्थी मित्रों, आज आप भूगोल प्रकरण नंबर छ में एट्ले कि दूरसंचार अंदर आप तीजा पाठ में तीजा तास की अंदर आप चर्चा करने जा रहा छे। टास्क नंबर बेनी अंदर आप व्यक्तिगत संचार तंत्र की अंदर छेल्ले आपणे इंटरनेट अने ईमेल छे एमना विषय की माहिती मेळवी हती। हवे आजे आपणे आपणा आ त्रीजा टास्कनी अंदर समूह संचार तंत्र એટલે કે એવા સાધનો કે જેનો એક સાથે સમૂહની અંદર લોકો છે સમૂહમાં ઉપયોગ કરી શકે, જેમના બે ભાગ છે, એક મુદ્રિત માધ્યમ અને એક ઇલેક્ટ્રોનિક માધ્યમ। જેમાં મુદ્રિત માધ્યમની અંદર સમાચાર અને સામયિકોની આપણે ચર્ચા કરવાની છે અને ઇલેક્ટ્રોનિક માધ્યમનું એક સાધન આકાશવાણી છે તેમની આજે આપણે આ તાસ દરમિયાન ચર્ચા કરવા માટે જઈ રહ્યા છીએ। તો જોઈએ આજે સમૂહ સંચાર તંત્રની અંદર મુદ્રિત માધ્યમની અંદર સૌ પ્રથમ સમાચાર પત્રો અને સામયિકો। સમૂહ સંચાર તંત્રની અંદર દૂરદર્શન, સિનેમા, સમાચાર પત્રો, આકાશવાણી આ બધા છે એ સમૂહ સંચારના એકદમ સબળ માધ્યમો છે। એટલે કે જેના દ્વારા આપણે અત્યારે સમાચાર પત્રોને સામયિકોની વાત કરીએ છીએ તો એમના દ્વારા વાચકોને એટલે કે આપણને જ્ઞાન, સમજ, મનોરંજન, સમાચારો વગેરે માહિતી છે પ્રાપ્ત થાય છે। પણ તમને જાણીને વિદ્યાર્થી મિત્રો નવાઈ લાગશે કે ભારતમાં દરરોજ 70,000થી વધારે દૈનિક સમાચાર પત્રો હિન્દી, અંગ્રેજી ઉપરાંત જુદી જુદી પ્રાદેશિક ભાષાઓની અંદર પ્રકાશિત થાય છે અને એમની લગભગ 10 કરોડ કરતાં વધારે નકલો વેચાય છે। ઉપરાંત 960થી વધારે ઉપગ્રહ ચેનલો પણ સાથે સાથે કાર્ય કરે છે અને એમાંથી 80 ચેનલો છે એ માત્ર ને માત્ર સમાચાર પ્રસારિત કરે છે। પણ આપણે તો માત્ર અત્યારે સમાચાર પત્રોને સામયિકો માટે જઈ રહ્યા છીએ તો જોઈએ એનો ભવ્ય ભૂતકાળ। ભારતમાં 70,000થી વધારે સમાચાર પત્રો હિન્દી, અંગ્રેજી અને અન્ય ભાષાની અંદર પ્રકાશિત થાય છે। સમગ્ર વિશ્વનું પ્રથમ મુદ્રિત સમાચાર મોર્નિંગ પોસ્ટ 1772માં પ્રકાશિત થયું। સમગ્ર વિશ્વમાં પહેલું મોર્નિંગ પોસ્ટ 1772ની અંદર પ્રકાશિત થયું। અને ભારતની વાત કરીએ તો ભારતમાં પ્રથમ સમાચાર પત્ર બંગાળ ગેઝેટ 1780માં અંગ્રેજ જેમ્સ ઓગસ્ટ હિકીજીએ પ્રકાશિત કર્યું। વિદ્યાર્થી મિત્રો, એક અથવા તો બે માર્ક્સની અંદર પ્રશ્ન પૂછી શકાય, ભારતનું સૌપ્રથમ સમાચાર પત્ર કોણે અને ક્યારે રજૂ કર્યું? તો જવાબ છે બંગાળ ગેઝેટ 1780માં જેમ્સ ઓગસ્ટ હિકીજી દ્વારા પ્રકાશિત કરવામાં આવ્યું હતું। ત્યારબાદ ભારતીય ભાષામાં જ સૌ પ્રથમ સમાચાર પત્ર બંગાળી ભાષામાં સંવાદ કૌમુદી, જેનો અર્થ થાય છે બુદ્ધિનો ચાંદ, જે રાજા રામમોહન રાય દ્વારા 1819ની અંદર પ્રકાશિત કરવામાં આવ્યું। અને આપણા ગુજરાતી ભાષાના વાત કરીએ તો ગુજરાતી ભાષાનું સાપ્તાહિક સમાચાર પત્ર મુંબઈ સમાચાર 1822ની અંદર પ્રકાશિત થયું। હિન્દી ભાષાનું પ્રથમ સમાચાર પત્ર ઉદંત માર્તંડ 1826માં પ્રકાશિત થયું। અને ત્યાર પછી મરાઠા, કેસરી, બંગાળ, નવજીવન, યંગ ઇન્ડિયા, હિન્દુસ્તાની, સાધના વગેરે સમાચાર પત્રો છે એ પ્રકાશિત થયા છે। આ વર્તમાન પત્રો ગુજરાતી, હિન્દી અને અંગ્રેજી ભાષાની અંદર પ્રકાશિત થાય છે। દરેકના બબે તંત્રનું ઉદાહરણ તમને આવડતા જ હોય કે ગુજરાતી ભાષાની અંદર આપણને જે છાપાઓ દરરોજ મળે છે, ન્યૂઝપેપર મળે છે, ગુજરાત છે, દિવ્ય ભાસ્કર, સંદેશ, મુંબઈ સમાચાર, કચ્છ મિત્ર, સૌરાષ્ટ્રભૂમિ, જન્મભૂમિ, જય હિન્દ, જનસત્તા, લોકસત્તા, જોકે લગભગ ચાલુ નથી, સવારે ચા અને સાંજે અકીલા,
तो आवा आपणा गुजराती भाषानी अंदर समाचार पत्रों छे ए प्रकाशित थाय छे। हिंदी भाषानी अंदर दैनिक भास्कर छे, नव भारत टाइम्स, हिंदुस्तान, रांची एक्सप्रेस, देशबंधु आ बधा हिंदी भाषाना समाचार पत्रों छे। अने अंग्रेजी भाषानी अंदर टाइम्स ऑफ इंडिया, द न्यू इंडियन एक्सप्रेस, वन इंडिया, इंडिया टुडे, बिजनेस लाइन वगैरह समाचार पत्रों छे ए रजू थाय छे। આમ આપણે સમાચાર પત્રોની વાત કરી, સમાચાર પત્રો બાદ સામયિકો, સામયિકો એટલે કે જે 15 દિવસે, અઠવાડિયે કે મહિને કે વર્ષમાં XYZ જે નક્કી કરેલા હોય પ્રમાણે સમય દ્વારા એ પ્રકાશિત કરવામાં આવતા હોય છે, અને જેમના દ્વારા વાચકોને મનોરંજન, જ્ઞાન, સાહિત્ય, સામાજિક, ધાર્મિક, સાંસ્કૃતિક પરંપરાઓની સમજ અને વર્તમાન પ્રવાહની જાણકારી મળે છે। આ બધા સામયિકો છે એ મુખ્ય કોઈ હેતુ માટે અને કોઈ પણ વિષયને, દાખલા તરીકે સફારી છે, તેમાં તમને જ્ઞાન, વિજ્ઞાન અને એમની માહિતી મળતી હોય છે। જુદી જુદી પૂર્તિઓની આપણે વાત માની લો કે સ્ત્રી સામયિક બહાર પડે છે, તેમાં સ્ત્રીઓ એમના જુદી જુદી પ્રકારના જે કાંઈ સ્ત્રીઓને લગતે જે કાંઈ કલા સુશોભન આ છે તે છે, એવી ડિઝાઇન્સ, ફેશન ડિઝાઇન, જુદી જુદી પ્રકારના મેકઅપ, આવી તમામ પ્રકારની બાબતો, એટલે કે કોઈ એક વિષયને ધ્યાનમાં રાખી અને એમના ઉપર ફોકસ કરવામાં આવતું હોય છે। તો આવા સામયિકો છે એ પણ ઘણા બધા છે, તો એમની પણ આપણે થોડીક માહિતી આપણે મેળવી લઈએ કે સમગ્ર વિશ્વમાં તેમજ ભારતની અંદર પણ વિવિધ ભાષાની અંદર સમાચાર પત્રોની જેમ સામયિકો પણ એ પ્રકાશિત થાય છે। ગુજરાતી ભાષાની અંદર પ્રકાશિત થતા સામયિકોની અંદર વાત કરીએ તો ઘણા બધા છે, આપણે બહુ ઓછા નામ લીધા છે, 4-5 આપણા ઉદાહરણ માટે, સફારી છે, ચિત્રલેખા, રોજગાર સમાચાર, ગૃહશોભા વગેરે પ્રકાશિત થાય છે। તો વિદ્યાર્થી મિત્રો, આપણે સમૂહ સંચાર માધ્યમની અંદર, મુદ્રિત માધ્યમની અંદર આપણે સમાચાર પત્રો અને સામયિકોની વાત આપણે કરી, અને હવે ત્યારબાદ આપણે ઇલેક્ટ્રોનિક માધ્યમની અંદર આકાશવાણીની આપણે ચર્ચા પણ કરીએ। તો જોઈએ ઇલેક્ટ્રોનિક્સ માધ્યમ જેમની અંદર આપણે વાત કરવા જઈએ છીએ, આકાશવાણી, AIR, ઓલ ઇન્ડિયા રેડિયો, ભારતના માહિતી અને પ્રસારણ મંત્રાલય દ્વારા ચાલતી રેડિયો પ્રસારણ આ સાર્વજનિક સેવા છે। 1923માં ભારતમાં રેડિયોના પ્રથમ પ્રસારણની શરૂઆત રેડિયો ક્લબ ઓફ બોમ્બે દ્વારા થઈ હતી, અને ત્યારબાદ 1930માં આ સેવાનું રાષ્ટ્રીયકરણ કરવામાં આવ્યું અને તેનું નામ ભારતીય પ્રસારણ સેવા, ઇન્ડિયન બ્રોડકાસ્ટિંગ કોર્પોરેશન, IBC કરવામાં આવ્યું। ત્યાર પછી 1936માં રેડિયો પ્રસારણની વ્યાપક શરૂઆત થઈ ગઈ, એટલે દરેક જગ્યાએ લગભગ એમનું પ્રસારણ છે એ થઈ ગયું, અને તેનું નામ છે એ એર રાખવામાં આવ્યું, એટલે કે ઓલ ઇન્ડિયા રેડિયો એવું રાખવામાં આવ્યું। પણ 1975ની અંદર ફરીથી તેમનું નામ બદલી અને આકાશવાણી કરવામાં આવ્યું। આ આકાશવાણી એના વિવિધ કેન્દ્રો દ્વારા એની પ્રાદેશિક ભાષાઓમાં જે રાજ્યને લાગુ પડતું હોય એવી રીતે એમના કેન્દ્રો દ્વારા વિવિધ ભાષાઓની અંદર પોતાના કાર્યક્રમો છે એ પ્રસારિત કરે છે, જેમની અંદર શિક્ષણ, મનોરંજન, સમાચાર, રમતગમત, હવામાન, કૃષિ વગેરે ક્ષેત્રોની માહિતી એ શ્રોતા સુધી પહોંચાડે છે। 1997માં આકાશવાણી પ્રસાર ભારતી નામની સ્વાયત્ત સંસ્થાનો ભોગ બને, એટલે ફરી પાછું એક વખત એમનું કન્વર્ટ થવામાં આવ્યું। અને અત્યારના સમયની આપણે વાત કરીએ તો રેડિયોનું અસ્તિત્વ છે, ધીમે ધીમે ટીવી આવ્યા પછી, અને ત્યાર પછી CD ને DVD પ્લેયર ને એવા આવ્યા, અને અત્યારે તો આપણે મોબાઈલનો જેટલો ઉપયોગ કરીએ છીએ કદાચ રેડિયો શું TVની પણ ઓછી જરૂર પડે, છતાં પણ એક રેડિયોનું નવું વર્ઝન છે આજે સમગ્ર દેશની અંદર ખાનગી FM રેડિયો ચેનલ શરૂ કરવામાં આવી છે, તો જેમના દ્વારા પણ તમે એવા જુદી જુદી પ્રકારના પ્રકાશિત થતા કાર્યક્રમો છે એ જોઈ શકો છો। તો અહીંયા આપણે આપણી આજની આ બે વાત, સમાચાર પત્રોને સામયિકો અને આકાશવાણીની, આપણે વાત કરી નેક્સ્ટ લેક્ચરની અંદર, એટલે કે ચોથા પીરિયડમાં, ચોથા તાસમાં આપણે દૂરદર્શન અને ફિલ્મ એમની વાત કરવા માટે જઈ રહ્યા છીએ। પણ ફરીથી દરેક વિદ્યાર્થી મિત્રો કે આપણી આ કડવીબાઈ વિરાણી કન્યા વિદ્યાલયની YouTube ચેનલને વધારેમાં વધારે લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો,
આપનો ખૂબ ખૂબ આભાર. જય ભારત, જય હિન્દ, જય જય ગરવી ગુજરાત.